વૃક્ષો ધરાવતા અને મોટા વિશાળ પાંદડાવાળા આ જે જંગલો હતા અને યુગો યુગોથી વર્ષોથી એમના જીવનમાં ખૂબ જ અગત્યનો રોલ ભજવી રહ્યા છે. ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધી ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. જો ઇકોનોમી એટલે તમને ખબર હશે અર્થવ્યવસ્થા, કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા આપણે કહી શકીએ હોલ ઇકોનોમી, આખી જે અર્થવ્યવસ્થા હતી. અર્થવ્યવસ્થા કોની? ઓફ ધ હિલ વિલેજીસ, જે આજુબાજુના પર્વતીય વિસ્તારોમાં ટેકરીઓ ઉપર જે ગામડા હતા એ ગામડાની ટોટલી અર્થવ્યવસ્થા એ લોકો એની ઉપર જ નિર્ભર હતા, જંગલો ઉપર જ આધારિત હતા. તો વી મે સે દેટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન. ફાઉન્ડેશન એટલે શું કહી શકાય? પાયો, બેઝિસ. આ જે જંગલો હતા એ લોકોની અર્થવ્યવસ્થાનો એક પાયો હતો. એ ગામડાના જે લોકો હતા આજુબાજુ પર્વતીય વિસ્તારોમાં રહેતા હતા એ સમગ્ર લોકો માટે આ જંગલો એક પાયો કહી શકીએ, અર્થવ્યવસ્થાનો પાયો હતો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધી એનિમલ્સ. જો હવે કઈ રીતે અર્થવ્યવસ્થાનો એક પાયો કહી શકીએ, તો ફોર એક્ઝામ્પલ ગ્રીન લીવ્સ, એટલે આ જે લીલા પાન કહી શકાય, જંગલોમાંથી જે લીલા પાન વૃક્ષોના પાન હોય, અને ફોડર, ફોડર પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, ફોડર એટલે ડ્રાઈડ ગ્રાસ, આ પરીક્ષામાં પૂછાતું હોય છે. ફોડર એટલે ડ્રાઈડ ગ્રાસ, ઘાસચારો. હવે ઘાસચારો જે હોય એ પ્રાણીઓ માટે એમને ખવડાવવા માટે એ અગત્યનો હોય, એટલે ગામડાના જે લોકો હતા એ ઘાસચારો અને જે પાંદડા હતા એ એમના પ્રાણીઓને એક ઘાસચારા તરીકે એનો ઉપયોગ કરતા. એન્ડ હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ અ ફર્ટિલાઇઝર ફોર ધી ક્રોપલેન્ડ્સ. જો ડંગ એટલે છાણ, જે પ્રાણીઓનું છાણ હોય, લાદ હોય, એ છાણનો એ કઈ રીતે ઉપયોગ કરતા? એઝ ફર્ટિલાઇઝર, ખાતર તરીકે ઉપયોગ કરતા. ફોર ધી ક્રોપલેન્ડ્સ, ક્રોપલેન્ડ્સ એટલે જે પાક ઉગાડવાની જે જમીન હોય, લેન્ડ વેર ક્રોપ ઇઝ ગ્રોન, એ ક્રોપલેન્ડ કહેવાય. જે જગ્યાએ પાક ઉગી શકે એવી જમીન, એ જમીનમાં એ લોકો એ પ્રાણીઓના છાણનો ઉપયોગ એ ફર્ટિલાઇઝર તરીકે, ખાતર તરીકે કરતા. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ હોલ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. જો ડ્રાય ટ્વિગ્સ, ટ્વિગ્સ, ટ્વિગ પરીક્ષામાં પૂછાયું છે, ટ્વિગ યાદ રાખજો. ટ્વિગ એટલે એની સ્મોલ બ્રાન્ચ ઓફ અ વુડી પ્લાન્ટ, ઝાડની જે નાની ડાળી હોય અથવા ડારખી કહીએ આપણે, નાની ડાળી અથવા ડારખી નાની, એને ટ્વિગ કહેવાય. ટ્વિગ, TWIG. અને ડ્રાય એટલે સૂકી, જે સૂકી ડારખી હોય વૃક્ષની, અને જે બ્રાન્ચીસ, જે શાખાઓ હોય વૃક્ષની, મોટા જે ડારખા હોય, ડાળીઓ હોય મોટી અને નાની, સૂકી, આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડોમેસ્ટિક એટલે ઘરગથ્થું, હાઉસ હોલ્ડ કહી શકીએ આપણે. ડોમેસ્ટિક ઘરગથ્થું એ કુકિંગ ફ્યુઅલ, ફ્યુઅલ એટલે બળતણ, કુકિંગ એટલે રસોઈ માટેનું બળતણ. એ લોકો ચૂલા કરતા હોય, એટલે આ જે સૂકી ડારખી હોય અથવા મોટી જે બ્રાન્ચીસ હોય, શાખાઓ હોય વૃક્ષની સુકાઈ ગયેલી, એને કુકિંગ ફ્યુઅલ તરીકે, ઘરમાં બળતણ તરીકે, ઘરગથ્થું એ લોકો એનો ઉપયોગ કરતા. ઇટ વોઝ ઓનલી ધ સોર્સ, એ જ એક એમનો, એમને માટે એક સ્ત્રોત હતો, સોર્સ હતો. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઈબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. જો વોટ ડીડ ધ ફોરેસ્ટ પ્રોવાઈડ, જંગલો શું પ્રોવાઈડ કરતા અથવા સપ્લાય કરતા, શું પૂરું પાડતા આના સિવાય? આ તો બધું જંગલોમાંથી લોકોને, સ્થાનિક લોકો એનો ઉપયોગ કરતા જ, પરંતુ એના સિવાય પણ કન્ઝપ્શન, ફોર લોકલ કન્ઝપ્શન એટલે કે સ્થાનિક વપરાશ. કન્ઝપ્શન પરીક્ષામાં પૂછાય તો કન્ઝપ્શન એટલે વપરાશ, તો એના વપરાશ માટે લોકલ, સ્થાનિક લોકો એનો ઉપયોગ કરતા વપરાશ માટે. તો ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ. હવે જંગલો હોય એટલે ફ્રૂટ્સ પણ હોય, ઘણા ફ્રૂટ્સ ફરફરાદી હોય. એડિબલ નટ્સ, એડિબલ એટલે ખાઈ શકાય એવા, એડિબલ એટલે
फिट टू बी ईटन, खाई शकीए आपणे एवा नट्स, एटले तमे सूको मेवो ड्राई फ्रूट कही शकीए आपणे, एडिबल सीड्स, एडिबल सीड्स नट्स कहेवाय एने, खाई शकाय एवा सूका मेवा मगफळी अखरोट वगैरह जेवा ड्राई फ्रूट, अने फाइबर्स, फाइबर्स एटले रेसा, ए रेसा एंड हर्ब्स वनस्पति औषधि आ बधुं जंगलोमांथी प्रोवाइड थतुं ए लोकोने पूरू पड़ातुं। ए लोको टोटली जंगलों पर आधारित हता, एटले जंगलो होय एटले बधुं जंगलोमांथी प्राप्त थतुं होय। द फॉरेस्ट ऑल्सो प्रोवाइड लार्ज सप्लाइज ऑफ फ्रूट्स एडिबल नट्स फाइबर्स एंड हर्ब्स फॉर लोकल कंजप्शन, स्थानिक वपराश माटे जंगलो आ बधुं सप्लाय थतुं ए लोकोने फ्रूट्स एडिबल नट्स फाइबर्स एंड हर्ब्स। હવે જુઓ, ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેઇનફોલ દેટ લેશિસ ધ સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન। જો મોન્સૂન વર્ષા ઋતુ દરમિયાન ઘણી વખતે શું થાય કે સ્લોપ એટલે જે જમીનનો ઢોરાવ હોય, ઢાર હોય, સરફેસ ઓફ ધી લેન્ડ, જમીનનો જે ઉપલું પડ હોય, સપાટી હોય, એ ઘણી વખતે વધારે પડતો રેઇનફોલ થાય, વરસાદ થાય, સિઝનલ, સિઝનલ એટલે ઋતુ પ્રમાણે જે વરસાદ થાય એના લીધે ધ ફોરેસ્ટ, એના લીધે શું થાય કે જમીન ધોવાઈ જાય, પરંતુ જંગલો હોવાના લીધે જંગલો શું કરી શકે, ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેઇનફોલ, એ જંગલો પાણીનો જે પ્રવાહ હોય ફ્લો, એને રેઇનફોલ જે પાણી વહી જતું હોય એને રોકવામાં મદદ કરે। And that lashes the slope of this mountain range, આ પર્વતો જે દર વર્ષે ધોવાતા હોય, જે પર્વતોનો ઉપરનો ઢાર હોય, ઢોરાવવાળી જે જમીન હોય એ લેશ થતી હોય, લેશ એટલે કે વોશ અવે, ધોવાઈ જતી હોય, વોશ અવે લેશ, એ જમીનોનું ધોવાણ દર વર્ષે જે થતું હોય વર્ષા ઋતુ દરમિયાન ચોમાસામાં, તો એ જમીનનું ધોવાણ આ જંગલોના લીધે અટકતું હોય, જંગલો એ પાણીને રોકી રાખે એના લીધે જમીનોનું એટલું બધું ધોવાણ ન થાય, અને એના લીધે બીજું શું થાય, ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ ઇવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ વિચ આર વાઇટલ ફોર ધી માઉન્ટેન પીપલ એન્ડ દેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ। જો વાઇટલ પરીક્ષામાં પૂછાયું છે, વાઇટલ એટલે ઇમ્પોર્ટન્ટ, અગત્યનું, હવે પાણી વહી જતું અટકે, જંગલોના લીધે, વૃક્ષોના લીધે પાણી વહી જતું અટકે, એના લીધે નાના નાના જે સ્પ્રિંગ્સ, હવે સ્પ્રિંગ એટલે સ્મોલ સ્ટ્રીમ ઓફ વોટર, નાના ઝરણા, સ્ટ્રીમ એટલે ઝરણું, પણ હિયર સ્મોલ સ્ટ્રીમ ઓફ વોટર, પાણીનું નાનું ઝરણું, એ ક્રિએટ થાય, એ સર્જન થાય, પાણી રોકાય એટલે નાના ખાબોચિયા તૈયાર થાય, નાના ઝરણા તૈયાર થાય, એન્ડ ઇવર ફ્લોઈંગ સ્ટ્રીમ, અને સતત વહેતા, હા, ઇવર ફ્લોઈંગ, સતત ફ્લોઈંગ એટલે વહેવું, સતત વહેતા ઝરણા, સ્ટ્રીમ્સ, વિચ આર ધી વાઇટલ ફોર ધી માઉન્ટેન પીપલ, અને જે એ જે પર્વતીય વિસ્તારના જે લોકો હતા એમના માટે અગત્યનું હતું પાણી, પાણીને વહી જતું રોકવું એ એમના માટે અગત્યનું હતું, નોટ ફોર ધેમ ઓનલી બટ ફોર ધેર એનિમલ્સ, એમના પ્રાણીઓ માટે પણ અગત્યનું હતું, ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, જે આપણે ખબર હોય તો ઉનાળામાં કેટલી બધી ગરમી પડતી હોય, એકદમ ગરમીના દિવસો હોય ઉનાળામાં, હોટ સમર મંથ્સ, તો એ ગરમીના દિવસોમાં પણ એ પ્રાણીઓને પીવા માટે એ ઝરણા અથવા નાના ખાબોચિયા, પોન્ડ્સ, તળાવોના લીધે એ પાણીનો સંગ્રહ થાય અને પ્રાણીઓને પણ પાણીની સમસ્યા ના રહે, એટલા માટે આ જંગલો ખૂબ જ એમના લાઈફમાં, એમના જીવનમાં ખૂબ જ અગત્યનો પાર્ટ, રોલ એ ભજવે એવું આપણે કહી શકીએ। સો ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ ઇવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ વિચ આર વાઇટલ ફોર ધી માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ। સો ફ્રેન્ડ્સ, હિયર વી આર ગોઈંગ ટુ સ્ટોપ એન્ડ વી વિલ ડિસ્કસ ધ રેસ્ટ ઓફ ધ રીડ ઇન ધ નેક્સ્ટ વિડીયોઝ। થેન્ક યુ ફોર વોચિંગ। Have a good day. Bharat Mata ki Jai, Jai Hind.